નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાલ તો ગુજરાતમાં ઉનાળાની ગરમીની સાથે સાથે સ્માર્ટ મીટરનો મુદ્દો પણ પારો ચઢાવી રહ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ પ્રીપેડ મીટરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે આ નવા મીટરોમાં બિલ વધુ આવી રહ્યું છે. પરંતુ હવે તો વડોદરાથી આ સ્માર્ટ મીટર લગાવ્યા પછી જે ઘટના બની છે તેને તો સૌ કોઈને ચોંકાવી નાખ્યા છે. કારણ કે અહીંયા ભાડાના મકાનમાં રહેતા એક વ્યક્તિના ઘેર સ્માર્ટ મીટર લગાવ્યા પછી વીજ બિલ 5 કે 6 હજાર નહીં પરંતુ સીધું જ 9 લાખની ઉપરનું બિલ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. હવે જો આપણે સમગ્ર મામલે ડિટેલમાં વાત કરીએ કે સમગ્ર મામલો શું છે, તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર ગોરવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય ધરના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા પછી 9.24 લાખનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો. મહિને 1300 થી 1400 રૂપિયા બિલ ભરતા નાગરિકને 9.24 લાખનું બિલ ફટકારવામાં આવ્યું હોવાનો મેસેજ મળતા ગ્રાહક હેપતાઈ ગયો હતો. MGVCL રોજના 5000 લેખે બિલ ભરવાનો મેસેજ કર્યો હતો. તો આ અંગે મૃત્યુંજય ધરે જણાવ્યું કે હું ચિત્રંજન મુખર્જીના ઘરમાં ભાડેથી રહું છું. મારું 2 મહિનાનું વીજ બિલ 1500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનું આવતું હતું. પરંતુ આ વખતે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મારી પાસે મેસેજ આવ્યો કે તમારું રૂપિયા 9.24 લાખ રૂપિયાનું બિલ બાકી છે. આવો મેસેજ આવતા જ હું ચોંકી ઉઠ્યો હતો. તેમજ આ બાબતે મેં MGVCLમાં પણ રજૂઆત કરી છે. જોકે અત્યાર સુધીમાં તો લોકોની એવી ફરિયાદો હતી કે નવા મીટરોમાં કંઈક ખામી છે અને આના કારણે વીજ બિલ વધુ આવી રહ્યું છે. પરંતુ હવે આ ઘટના બનતા લોકોની આવી ફરિયાદોને સાચી પુરવાર કરી નાખી છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.